ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಜಯ. ಶ್ರೀ ನರ ನಾರಾಯಣ ಭಗವಾನನಿ ಜಯ. ಕಸ್ತೂರಿ ತಿಲಕಮಲಲಾಟ ಪಟಲೇ ವಕ್ಷಸ್ಥಲೇ ಕೌಸ್ತುಭಂ ನಾಸಾಗ್ರೇವರಮೋಕ್ತಿಕಂ ಕರತಲೆ ವೇಣುಕರೇ ಕಂಕಣಂ ಸರ್ವಾಂಗೇ ಹರಿಚಂದನಂ ಸುಲಲಿತಂ ಕಂಠೇ ಚ ಮುಕ್ತಾವಲಿ ಗೋಪಸ್ತ್ರೀ ಪರವೇಷ್ಟಿತೋ ವಿಜಯತೆ ಗೋಪಾಲ ಚೂಡಾಮಣಿ ಗೋಪಾಲ ಚೂಡಾಮಣಿ. 91 ಮಂತ್ರ ಶತಾನಂದ ಸ್ವಾಮಿ ಕೇ ಛೆ. ಓಂ ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಶ್ರೀ ಉಪಶಮ ಸ್ಥಿತಯೇ ನಮಃ. ಸ್ಥಾನ ಸ್ವಾಮಿ ಕಹೆ ಛೆ, ತಮೆ ಉಪಶಮ ಸ್ಥಿತಿಮಾಂ ರಹೋ ಛೋ. ಇಂದ್ರಿಯೋನಿ ವೃತ್ತಿ ಅಂತರ ಸನ್ಮುಖ ಕರೋ ಛೋ. અંતર સન્મુખ વૃત્તિ રાખે એને ઉપશમ સ્થિતિ કહેવાય. કાચબો પોતાના અંગને ચારે તરફથી સંકોલી લે તેમ પોતાની ઇન્દ્રિયોને શબ્દાધિક વિષયોમાંથી ખેંચીને પ્રભુના સ્વરૂપમાં સ્થિર કરે તેને ઉપશમ સ્થિતિ કહેવાય. આવી સ્થિતિ થવી બહુ કઠણ છે. દેહની દશા ભૂલાઈ જાય છે. આવા સ્થિતિ પ્રજ્ઞ પણ એને કહી શકાય. સ્થિતિ પ્રજ્ઞને કોઈ દુઃખી કે સુખી કરી શકતું નથી. કોઈ ભૌતિક વિપત્તિ આવે, કોઈ માનસિક પ્રવૃત્તિ વધે ત્યારે કાચબાની જેમ એ પોતાની વૃત્તિને સંકેલી લે છે. કાચબો નાનું પ્રાણી છે. કાચબો ચાલ્યો જાય ત્યારે એક ડોક અને બે પગ, આ બધું આપણે જોઈ શકીએ. કાચબાને એમ લાગે કે કોઈ પણ માણસ આવે છે, વિપત્તિ જેવું છે, તો તરત જ ડોક અને પગને સંકોલી અને અંદર રાખી દે ને પછી પથ્થર જેવો થઈ જાય છે. તેમ ઉપશમ સ્થિતિવાળા હોય છે. આ સંસારમાં ભૌતિકમાં રહે, વ્યવહાર કરે, સુખ કે દુઃખ એને જરાય ચલાય માન કરી શકતા નથી. આપણા શાસ્ત્રોમાં છે, એને વિયોગ કે સંયોગ પણ નડી શકતો નથી. નરસિંહ મહેતા હતા એ ઉપશમ સ્થિતિમાં જ છે. એના પત્નીનું મૃત્યુ થયું. થોડા દિવસ પછી દ્વારકાનાથના દર્શન કરવા ગયા તો દ્વારકાધીશ પાસે ઊભીને ભગવાનને બે હાથ જોડી કહે છે, ભલું થયું ભાંગ્યો જંજાળ, સુખે ભજી સુશી ગોપાલ. પત્નીનું મૃત્યુ છે છતાંય દુઃખ કે વિયોગ થયો નથી. શું એના પત્નીને કયાગ્રા નહોતા, એને ખપતા નહોતા, એનું મન શું એનાથી તૂટેલું હતું? હવે તમે બધાનું મન તૂટી જાય છે વારે ઘડતી. બે ચાર દિવસ રહે ને થોડા દિવસ રહે ને છૂટા છેડાય તો હવે તમે બધા શીખી ગયા છો. પહેલાં એવું નહોતું. ત્યારે નરસિંહ મહેતા આનંદથી ઝંઝીરા વગાડે અને ભગવાનના ભજન કરે. આને ઉપશમ સ્થિતિ છે. કોઈ એને દુઃખ ડગાવી નથી શકતું. ને આપણને ઉપશમ સ્થિતિ થવી તો અતિ કઠણ છે. દર્શન કરીને ગયા નરસિંહ મહેતા. કોઈ વિયોગની દ્વારકાધીશ જોઈ જ રહ્યા, આવા મારા ભગત, નહીં તો પત્નીનું મૃત્યુ થાય તો કેટલાય રડે ને સુવે નહીં ને જમે નહીં ને માથા પછાડે.
પણ કાંઈ નહીં, એના પત્ની વહાલા નહોતા, એવું નથી, વહાલા જ હતા, ઘરમાં સંપીને જ ચાલતા હતા, પણ એની સ્થિતિ જુદી છે. દગાવી નથી શકતું દુઃખ, એક આંસુ પણ પડતું નથી. વૃદ્ધ નતા માણેક મેતી, 50-60 વર્ષના લગભગ હશે. એ ગયા પછી એકનાથજી મહારાજ દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા. બે હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ તમે મને એવા સુપાત્ર પત્ની દીધા છે કે મને એ સત્સંગ કરું છું ને એમાં સાથ આપે છે, એવા સુપાત્ર છે. એમ બે બેસીને, સાથે બેસીને દરરોજ રાત્રે સભા કરીએ છીએ, પૂજા પણ અમે બે બાજુમાં બેસીને પૂજા કરીએ છીએ. સત્સંગમાં ને ભક્તિમાં મને સાથ આપે એવા મને તમે પત્ની આપ્યા છે, પણ હે મહારાજ મને એમાં કોઈ જાતનો મોહ મમતા કે માયા નથી, એના સિવાય ચાલે નહીં, એ હોય તો જ મને ઘરમાં ગમે, એવું એ કશું નથી, પણ સાથ આપે છે ભક્તિમાં એનો મને આનંદ છે. કીર્તન ગાઉં તો અમે બે સાથે બેસીને કીર્તન મંજીરા વગાડીએ છીએ, કામકાજ કરવું હોય તો એ બે સાથે બેસીને કામકાજ કરી લઈએ છીએ. બહુ સારા પત્ની આપ્યા છે, એનો સંયોગ કે વિયોગ મને છે જ નહીં. જશે તો વિયોગ નહીં થાય, ત્યાં સાનિધ્યમાં છે તો મને સંયોગમાં પણ એનો આનંદ નથી. આનંદ તો તમારા સ્વરૂપનો છે મહારાજ. ઉના પત્ની મૃત્યુ થઈ ગયા છે તો એ આનંદમાં છે, આના પ્રત્યે પત્ની કયાગ્રા છે તો એ આનંદમાં છે, અને બે ભક્તજનો દ્વારકાધીશના મંદિરમાં બેઠા છે. ત્યાં ત્રીજા ભગત આવ્યા, એનું નામ છે તુકારામ. એ મહારાજની સામે ઊભા, મહારાજને કહે છે, હે પ્રભુ, હે જગતના નાથ, તમે મને એવા કર્કશ વાણીવાળા પત્ની આપ્યા છે કે મને સંસારમાંથી વૈરાગ્ય આવે છે. એવા કર્કશ પત્ની આપ્યા છે, કેવા છે? એક વખત તુકારામ મહારાજને કહ્યું, ગામના ભક્તજનોએ, તુકારામજી અમારી વાડીએ આવજો ને, તમારા જેવાના પગલા થાય તો વાડીમાં મોલ આમ ઝીકી નીકળે, ખીલી ઉઠે, ભલે આવશો. ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં તુકારામજી ગયા છે વાડીએ પટેલ બાપાની. બાપાએ કહ્યું, શેરડી બહુ સારી થઈ છે, તમારા બે બાળકો છે ને માટે લઈ જાઓ ને. ભલે ભલે, આ તો હાય હા, અને મુખમાં સતત ભગવાનનું નામ. શેરડીના બે સાંઠા દીધા, તુકારામજી ખંભા ઉપર રાખીને ચાલ્યા આવે. રસ્તામાં શેરડીને ને છોકરાની ભાઈ બંધાઈ બહુ સારી, શેરડી દીઠીને તુકારામ બાપાને કે, બાપા શેરડી લઈ જાઓ છો અમે આપો ને, બાપા શેરડી લઈ જાઓ છો તે અમોને આપો ને. તે બાપાએ ટુકડા કરીને બે બે કાતરી કરીને બાળકોને દીધી. હવે એક જ સાંઠો લઈને ચાલ્યા આવે છે, એક તો વિતરણ થઈ ગયું બાળકોમાં. એના પત્નીને કોઈકે કહ્યું કે તમારા પતિ આવે છે, શેરડી દીધી છે ને તો છોરાને વાટમાં દઈ દે, પોતાના માટે તો કાંઈ લઈ નથી આવતા. આવ્યા તુકારામજી, એના પત્ની કે, વાડીવાળા બાપાએ બે શેરડીના સાંઠા લીધા છે, બધા રસ્તામાં મૂકી આવ્યા, છોરાને દેતા આવ્યા, આપણા ઘરમાં છોકરા નથી, ભાન છે કે નથી, એમ કરીને હાથમાંથી શેરડીનો સાંઠો ખેંચી લીધો. તુકારામજી કે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, તોય વંદન કરે છે. એના પત્ની હાથમાં સાંઠો લઈને તુકારામજીના વાંસામાં ઝપાટ દઈને માર્યો ને બે ટુકડા થઈ ગયા.
તોય કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એના પત્નીને કે તે કેવું સારું કર્યું, આમ બે ટુકડા કરવા પડત, તે બે ટુકડા કરી દીધા, એક ટુકડો તારો ને એક ટુકડો મારો. હવે આવી જેની પરિસ્થિતિ હોય એને કોણ દુઃખી કરી શકે? પછી એની પત્નીને એમ થયું, જુઓ તો ખરું કેવી છું, મેં એને વાંસામાં માર્યા, એને કેટલું વાગ્યું હશે, આમ મારથી કરવું ન જોઈએ. તો એ મહારાજ પાસે ઊભીને કહે છે, મહારાજ તમે આવા કર્કશ વાણીવાળા વાંસામાં લાકડીને શેલડીના સાંઠા મારે એવા પત્ની દીધા છે, એટલે મને જગતમાં અને મારા વ્યવહારમાં ને પત્નીમાં કોઈ દી મોહ મમતા કે વાસના નહીં રહે, મારું હૃદય સદાયને માટે વૈરાગ્યથી છલકતું રહે છે, દુઃખમય એને ડગાવી નથી શકતું. આને કહેવાય ઉપશમ સ્થિતિ. વિપત્તિમાં પણ જરાય ઉદ્વેગ નથી, શરીરનું ભાન ન રહે, એવી જેની વૃત્તિ ભગવાનમાં લાગેલી હોય, તમામ વૃત્તિઓ ભગવાનમાં વિરામ પામતી હોય, દેહથી પૃથક વર્તતા હોય, એને કહેવાય ઉપશમ સ્થિતિ. હે પ્રભુ, તમે સદાય ઉપશમ સ્થિતિમાં રહો છો. આવા ઉપશમ સ્થિતિવાળા આપણે જોઈએ તો બીજા માંગરોળ ગામના ગોવર્ધનભાઈ, એવા ઘણા ઉપશમ સ્થિતિવાળા હોય, ભગવાનના સમકાલીન સમયમાં થઈ ગયા છે, હોય છે. માંગરોળના ગોવર્ધનભાઈ એક વખત સૂતર ફેણીની માટલી ભરીને આવ્યા માંગરોળથી ગઢપુર. શ્રીજી મહારાજને જમાડવા ભગવાનને પગે લાગ્યા, ચરણમાં મસ્તક નમાવ્યું. મહારાજને કહે છે, મહારાજ હું તમારા માટે સૂતર ફેણી લાવ્યો છું, માટલી ભરી આવ્યો છું, તમે જમજો. મહારાજ કે હા જમશું. થાળીમાં પીરશો, ધોલિયા ઉપર બિરાજમાન શ્રીજી મહારાજ થાળીમાં પીરસતા આવે, માટલીમાંથી વાટકાથી લેતા આવે, થાળીમાં પીરસતા આવે, પોતે જ જમતા આવે ને કે શ્રીજી મહારાજ જમજો. મુક્તાન સ્વામી કે ગાંડિયા ગોરધનિયા, જો તો ખરો લાવ્યો છો શ્રીજી મહારાજ માટે સૂતર ફેણી, તું જ જમે છે તી? તો કાંઈ ના બોલે, શ્રીજી મહારાજ જય હો, જમજો. અને જમે પોતે. શ્રીજી મહારાજ કે જે કરે છે ને કરવા દો, એને ઉપશમ સ્થિતિ છે, એને દેહભાન નથી, દેહદશા ભૂલાઈ ગઈ છે, આત્મદર્શી થઈ ગયા છે, દેહદર્શી નથી. દેહદર્શીને તો મકડ વર્ગે કે મચ્છર વર્ગે તોય ખબર પડે, કીડી વર્ગે તોય. આ તો ઉપશમ સ્થિતિમાં જઈને મારામાં એનો જીવ સંલગ્ન થઈ ગયો છે, ને આ થવું અતિ કઠણ છે. આ ગોવર્ધનભાઈ છે. જમી લીધું આખી માટલી ખલાસ, અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન છે, ચારે બાજુ હરિભક્તો બેઠા છે. આ ગોવર્ધન તો જુઓ, આખી માટલી જમી ગયો, અને પાછો જમતો આવે, થાળી ભરતો આવે ને કહેતો આવે, મહારાજ જમજો, કેવી થઈ છે કહેજો. એમ કરતા બપોર થયા, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, 11:30 નો સમય થયો. મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ ચાલો જમવા પધારો. શ્રીજી મહારાજ કે મેં તો જમી લીધું છે, આ ગોવર્ધન ભગતને તેડી જાઓ. ગોવર્ધન ભગત ઉઠ્યા, બીજા જોતા જઈ આવી 5 કિલાની માટલી ભરેલી, જમી ગયા ને પાછા ઉઠ્યા જમવા. એ તો ઉઠ્યા જમવા, શ્રીજી મહારાજ બેઠા છે. મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ તમે જમવા ચાલો, આ ગોવર્ધન ઉઠે છે. મહારાજ કે એમાં રહીને અમે જમી ગયા છીએ, ગોવર્ધન ભગત નથી જમ્યા, મારું પેટ તૃપ્ત થઈ ગયું છે, હવે તો આ ગોવર્ધન ભગતને લઈ જાય. ગોવર્ધન સાચે ગયા,
પંક્તિમાં બેઠા અને જેમ હંમેશા જમે એમ જમી લીધું. આ ભક્તની સ્થિતિ આપણે કળી ન શકીએ, વિચારી ન શકીએ એવી ભક્તની રીતિ હોય છે. જે ભગવાનમાં તલ્લીન બની જાય એની દશા છે આ. કેટલા ભક્તની કથા કરીએ, હવે આપણે લઈએ ગોપીઓની. પ્રભાવતી ગોપી, લીલાવતી ગોપી, બે ગોપીઓએ આમંત્રણ લીધું. કના, હા બોલો, આવતીકાલે અમારે ઘરે જમવા આવવાનું છે. મહારાજ કે હું તો ભગવાન કનૈયો કે હું તો તૈયાર જ છું, બનાવો રસોઈ. અને એવા આનંદ વિભોર બની ગયા. બીજી ગોપીઓ ભેગા થયા, એ અમારે ઘરે આજે કાનો જમવા આવવાનો છે. જેમ આપણા ઘરે પધરામણી કરીએ ને આપણે કેમ સખે સહેલીઓને સગા સંબંધીને કહીએ અમારા ઘરે ભગવાન પધારશે, બધા આવજો, એ માણે આમંત્રણ દીધું હતું. ગોપીઓ આવ્યા, 16,000 શ્રુતિઓ છે. શ્રુતિઓને દર્શન નથી થયા એ ગોપી બનીને આજ ગોકુળમાં આવી છે. બીજી ઋષિરૂપા ગોપી છે. ઋષિઓ વનમાં તપ કરીને થાકી ગયા, રાફડા વળી ગયા, ભગવાનના દર્શન ન થયા, એ ઋષિઓ આજે ગોપી બનીને ગોકુળમાં આવ્યા છે. રામા અવતારમાં જે ઘોડા હતા, ઘોડાને બરાબર ભગવાનના દર્શન થયા નહોતા, સ્પર્શ થવાની ઈચ્છાથી એ ઘોડાઓ પણ ઘણા ગોપી બનીને આવ્યા છે. આજે ગોપીઓથી આખું ગોકુળ ગાજી ઉઠ્યું છે. ગો એટલે ઇન્દ્રિયો ને પી એટલે પ, જેની ઇન્દ્રિયો પર પરમાત્મામાં વિલીન થઈ જાય, એમાં જોઈન્ટ થઈ જાય, એનાથી એમાં તદરૂપ થઈ જાય. જેમ દૂધમાં સાકર નાખીએ અને કેમ પછી જુદી કરવી હોય તો થઈ ના શકે, તેમ એનું હૃદય ભગવાન સાથે સદાય ચોટેલું રહે છે. આવા ગોપીઓ, અને ગોપીઓ આવે દર્શન, રસોઈ કરી મજાની સરસ. ખબર પડી કે હવે આજે કાનો જમવા આવવાના છે. અને નોતરું દેવા ગયું, કાના અમારા ઘરે કાલે રસોઈ બનાવીને. હા હા, હું તો કેદી દિવસનો કહી છું કે તમે બનાવો, હું આવવા તૈયાર જ છું. ભગવાન તૈયાર છે. વાલાને નોતર દીધો રે, હું તો ગેલી ગેલી થઈ. વાલાને નોતર દીધો રે, હું તો ગેલી ગેલી થઈ. ગેલી ગેલી થઈ, હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતર દીધો રે, હું તો ગેલી ગેલી થઈ. ગેલી ગેલી થઈ, હું તો ભાન ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. ગેલી ઉઠી ના બેઠી, દાતણ ભૂલી ગઈ. ગેલી ઉઠી નાવા બેઠી, દાતણ ભૂલી ગઈ. સાડી નાખી ખંભા ઉપર, પાણી ભરવા ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. વાલો મારો જમવા આવશે, રાજી રાજી થઈ. વાલો મારો જમવા આવશે, રાજી રાજી થઈ. ખાલી બેડું પાછું લાવી, ભૂલી ગઈ. વાલાને નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. નોતરું દીધું રે, હું તો ગેલી ગેલી થઈ. શીરો કર્યો પૂરી કરી, દાણ દાજી ગઈ. શીરો કર્યો પૂરી કરી, દાર દાજી ગઈ. ખીચડીમાં તો ખાંડ નાખી, ઘી રેડ્યું નહીં. વાલાને નોતરું દીધું રે, હું
તો ગેલી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ ઈ ખૂબ ભરી મીઠું નાખ્યું ખીર ખારી થઈ ખૂબ ભરી મીઠું નાખ્યું ખીર ખારી થઈ કડલી માં તો દૂધ રેડ્યું વઘાર કર્યો નહીં વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ ગોપિયું કેવી ગેલી થયું પાણી ભરવા જાય તો ખંભા પર સાડી નાખીને પાણી ભરવા ગઈ છે તો ઠાલું બેડું લઈને ચાલી આવી ભગવાન પદાર્થમાં એને ભગવાન દેખાય છે અને આપણે ભગવાનની પૂજા કરવા બેઠા મૂર્તિમાં એ ભગવાન નથી દેખાતા એને પદાર્થમાં ભગવાન દેખાય રોટલી ઘડે તો એને પાટલામાંય ભગવાન દેખાય સતત આંખ મારી ઉઘડે ત્યાં ઘનશ્યામ દેખું જ્યાં જુઓ તો રામજી ભાસે રે બીજું કાંઈ ન દેખાય રે મુક્તાન સ્વામી ગાય છે કીર્તન બહુ સરસ છે મજાનો ગોપીઓ શીરો બનાવ્યો અને ભગવાનમાં જ મન છે શીરામાં ખાંડને બદલે મીઠું નાખી દીધું જમવા આવ્યા પોતાના જેઠને દિયરને સાસુને સસરાને બહુ પ્રેમથી જમ્યા સસરા કે આપના વહુના હાથની રસોઈ તો કે જુઓ કેવી સરસ થાય છે એને સાસુ કે ધોવા કરો મને મેં શીખાડ્યું એની મેં કાંઈ નથી શીખાડ્યું ભગવાન બેઠા બેઠા અંતરયામી હસે છે જમી લીધું તૃપ્ત થઈ ગયા થોડું જમવું હોય તો પ્રસાદ ઘણો જમાઈ જાય છે જમીને બધા બેઠા સાસુ સસરા દિયર ભોજાઈ નણંદ બધા બેઠા છેલ્લી બાકી બેઠા જમવા પ્રભાવતી લીલાવતી ને મુગ્ધા મધ્યા ને પ્રૌઢા ત્રણ પ્રકારની ગોપીઓ બધા બેઠા જમવા જેવા જમવા બેઠા ને પ્રભાવતી તેવો તો શીરો ખારો ઉસ જેવો એ આવો શીરો મોઢામાં નાખ્યા ભેગ તો ઉબકા આવે આવો શીરોને સસરાજી કહેતા હતા કે બહુ આનંદ જેવો શીરો આનંદ છે આનંદથી જમીએ જાણે દૂધ પાકને મેસુક જમતા હોઈએ ને એવો શીરો થયો છે અને આ શીરામાં તો મીઠું પડી ગયું છે અવળી ક્રિયા થઈ જાય ભાન ભૂલાઈ જાય ક્યારેક ક્યારેક જોજો તમે જાવું હોય ક્યાંક બીજી જગ્યાને ઘૂસી જાઓ રસોડામાં રસોડામાં જવું હોય તો નીકળી જાઓ ઘરથી બહાર આવું ક્યારેક થઈ જતો હોય છે એ તો ક્યારેક કિંચિત માત્ર વ્યવહારમાં એને કોઈ મતલબ નથી કે તમને ભગવાનમાં વૃત્તિ હતી ને ભૂલી ગયા એવું નથી તો ઊંધી ચિત્તી ક્રિયા થઈ જાય છે જ્યાં જમવા બેઠા ને તો કનૈયો આવી ગયો મોર પીછું લઈને થનક 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 પગલાં કરતા મોરની વજાડતો પગની આંટી વાળીને આવ્યો એ પ્રભાવતી કે તારી લાજ મેં રાખી શીરા કાંઈ કાંઈ ધ્યાન રાખતી જા રસોઈ કરે ત્યારે શીરામાં કોઈ મીઠું ન ખાય મને કે પ્રભાવતીને એની સાસુને સસરા વઢશે પતિ માર મારશે તો એટલે તારી લાજ રાખી છે હવે કંઈક સરખી રીતે કરજે દરેક ક્રિયામાં મને આવવું પડે છે એવું હતું કે કાના કે હા મીઠાશ હું લઈ આવ્યો તો કે હવે ધ્યાન રાખશું પણ ધ્યાન રહેતું નથી આવા ભગવાનમાં તલ્લીન થઈ ગયા છે એને કહેવાય ઉપશમ સ્થિતિ શીરો પીરસ્યો પૂરી પીરસી ભજીયા ભૂલી ગઈ હો શીરો પીરસ્યો પૂરી પીરસી ભજીયા ભૂલી ગઈ સાસુ મારી ઘેરે આવી કજીયો કરી ગઈ વાલાને નતરો દીધો રે હું તો ગેલી ગેલી થઈ વાલાને નતરો દીધો રે હું તો ગેલી ગેલી થઈ કુંડીમાં તો પાણી ભર્યો મુખવાસ આપ્યો નહીં કુંડીમાં તો પાણી ભર્યું મુખવાસ આપ્યો નહીં તુલસીના પાન ચાવવા આપ્યા પાસે બેસી ગઈ વાલાને નોતરો દીધો રે હું તો ગેલી ગેલી થઈ વાલાને નોતરો દીધો રે હું તો ગેલી ગેલી બધું ભાન ભૂલાઈ જાય છે
મુખવાસ દેવાને બદલે તુલસીના પાંદડા દીધો, લ્યો જમો. રસી કરતા કરતા એનો દીકરો બાજુમાં આવ્યો, મધુમંગલ વગેરે દીકરાઓ, નાનો છે. અથાણાની બરણી ઉપર હતી શિકામાંથી, અભરાઈમાંથી હતી તે લેવી હતી. બરણીને બદલે બરણી રાખવી હતી ઉપર, એના બદલે છોકરાને લઈને બરણીને બદલે નાક મૂકી દીધો અભરાઈમાંથી દીકરાને. છોકરો કે એ વા મને ક્યાં અભરાઈમાંથી ચડાવ્યો, મજે હોત પટ્ટે ઉતર. તારે એના પતિ કે ક્યાં ધ્યાન રાખને, બરણી નીચે પડી છે ને, બરણીને બદલે બાબાને ઉપર ચડાવી દીધો. એ મને ખબર ન પડી, આ મને કાનો જ દેખાતો હતો, શું કરું. કાનાએ મારું ચિત્ત એવું ખેંચી લીધું છે કે જરાય ભૂલાતો નથી, જ્યાં જોઉં તો એ જ દેખે. તો કાનાને ચડાવ ને ઉપર, બાબાને ક્યાં ચડાવ્યો છે? તો કે જ્યાં ઉપર જુએ તો એનો બાબો નીચે ઉભો, મારે કાનો અભરાઈમાં બેઠો. આવી લીલાઓ કરે છે. આચમન કરતા પૂછી જોયું કેવી રસોઈ થઈ, આચમન કરતા પૂછી જોયું કેવી રસોઈ થઈ. વાલો મારો જમી ઉઠ્યા હસ્યા તાળી દઈ, વાલા ને નોતરું દીધો રે હું તો ગેલી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ. ચાલો હવે રાસ રમીએ રાજી રાજી થઈ, ચાલો હવે રાસ રમીએ રાજી રાજી થઈ. દાસના દાસ કહે કેવી મજા થઈ, વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ. વાલાને નોતરું દીધું રે હું તો ગેલી 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 થઈ. હું તો ભાન ભૂલી ગઈ, વાલાને નોતરું દીધું રે હું તો ગેલી ગેલી થઈ. ઉપશમ દશા થઈ જાય એની આવી પરિસ્થિતિ હોય, ભગવાનમાં જ એનું મન લાગેલું રહે છે. સુખ દુઃખ જેને સંતાપી શકતું નથી, બે પાડોશણ બાજુ બાજુમાં રહે, એક પાડોશીને ત્યાં એના પત્નીનું મૃત્યુ થયું, રાત દિવસ રડ્યા જ કરે, ઊંઘ ના આવે, જમવાનું ભાવે નહીં, મુખમાં કીધી ભગવાનનું નામ નહીં, જેની પાસે બેસે ને પોતાની પત્નીનું જ કે ક્યાં ગઈને શું થયું નામ થયું, મગજમાંથી નીકળતી જ નથી. બાજુમાં બીજા ભાઈ હતા એની બાજુમાં જ, એનાય પત્ની ધામમાં ગયા છે, તો એ તો હસતે મોઢે આનંદથી ભગવાનનું સ્મરણ કરે, મંદિરે જાય, બાજુમાં બેસે, કથા કીર્તન વાંચે, બધું કરે. જેના પત્ની મૃત્યુ થઈ ગયું છે ને આઘાત લાગે છે ને, એ ભગત આવ્યા, જ્ઞાની ભક્ત પાસે આવ્યા. અજ્ઞાની અજ્ઞાનીની વાત કરું છું. અજ્ઞાની ભગત કે મારે પત્ની ગુજરી ગયા છે, ધામમાં ગયા છે, તો મારા મગજમાંથી નીકળતો નથી, એ જ દેખાયા કરે છે. અકળાઈ ગયો છું, મૂંઝાઈ ગયો છું, જાણે મરી જાઉં કે શું કરું. જ્ઞાની ભગત કે એમ ન મરી જવાય, કંઈક સમજણ સારી રાખો. માણસ સમજું જ માણસ ભગવાનને બહુ ગમે છે, સમજણથી જ માણસ સુખી થાય છે. તમે રડ્યા જ કરશો, શું તમારા પત્ની પાછા આવશે નહીં આવે તો શું કામ રડો છો? ખબર જ છે પાછા નહીં આવે, એ જ્યાં ગયા છે તે આપણે એક દિવસ જવાનું છે, ખબર જ છે, તો શા માટે તમે આટલા વલોપાત કરો છો? મને એમ જ થાય કે તમને કેમ કાંઈ નથી, આમાં ગૌમુખી લઈને તમે મંદિરે જાઓ. કાલે તો તમે મંડળીમાં કેવા ફૂદેડી ફરીને કીર્તન ગાતા હતા, તમારા પત્નીને 15 દિવસ જ નથી થયા ધામમાં ગયા એને, તો તમે આનંદથી ભરો છો. ત્યારે જ્ઞાની ભક્ત એને સમજાવે છે, મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કાંઈ નથી તારો, મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કોઈ નથી તારો. સાત સાગર જેની ચોકી કરતા સાત
સાગર જેની ચોકી કરતા ફરતો નીર ખારું રે ખો માની રહ્યો છે મારો તેમાં કોઈ નથી તારો મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કાંઈ નથી તારું ચૌદ ચોપડી રાજ્ય ચાલ્યું ગયું ચૌદ ચોકડી રાજ ચાલ્યું ગયું રાવણા દીકનું વારું રે મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કોઈ નથી તારો મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કાંઈ નથી તારું આ ભગત કે છે સાત સાગર ચૌદ ચોકડી કહેવાય મોટામાં મોટી આયુષ્ય રાવણની હતી દસ માથા ને વીસ હાથવાળો હતો સોનાની લંકા હતી છતાં એનું કાંઈ પણ રહ્યું નથી લાંબી આવીશ તો ઊંડો કૂવો છે ટૂંકી આવીશ તો છીતરું પાણી છે જલ્દી આડો આવી જાય એને બધાને જવું પડ્યું છે તો આપણા બધાને જવાનું જ છે શું કામ આટલી બધી ચિંતા કરે છે જ્ઞાની ભક્ત અજ્ઞાની ભક્તને શીખ આપે છે દુખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે સારું દુખને તો કોઈ દેખે નહીં ને સુખ લાગે સારું વેડા વેડાની છાયડી તારી વેડા વેડાની છાયડી તારી જાતિ માની રહ્યો છે મારો તેમાં કાંઈ નથી તારો માની રહ્યો છે મારું તેમાં કાંઈ નથી તારું આ છાયણી આવે છે પંખીડા ને મેળાની જેમ છે એક એક ઘરમાં મુસાફર ભેગા થાય પાણીની પરબે માણસો ભેગા થાય પાણી પીને પાછા ચાલ્યા જાય એમાં એક ઘરની અંદર બધા ભેગા થાય છે જેનું ટાણું આવે એ ચાલતું થઈ જાય છે માટે કલ્પાંત કરવા જેવું નથી આ બધું ભૂલી જાઓ દુઃખ દૂર કરવા માટે શું કરવું પેલા ભગત કે આ તો દુઃખમય ખોતરી ખાઈશ દુઃખ દૂર કરવા માટે શું કરવું અજ્ઞાની કહે છે ત્યારે જ્ઞાની ભક્ત કહે હરી ભજનમાં હેત જ રાખો સ્મરણ કરો સારું હરી ભજનમાં હેત જ રાખો સ્મરણ કરો સારું બોલો ભગત કહે રાખો હૃદયમાં ભગત કહે રાખો હૃદયમાં પ્રભુ ભજન પ્યારો રે મૂર્ખો માની રહ્યો છે મારો તેમાં કાંઈ નથી તારો મૂર્ખો માની રહ્યો છે તારો તેમાં કાંઈ નથી તારો ખૂબ સત્સંગના મહિમા કીધો દરરોજ સમાગમ કરવાથી અને હવે અંતરમાંથી ખબર પડી કોઈ કોઈનું નથી કોઈ સાથે જવાનું નથી સાથે આવ્યા નથી માટે હું મારા પત્નીનો વિલાપ કરું છું એ નકામો છે દરરોજના સત્સંગથી આની બુદ્ધિ સુધરી ગઈ સત્સંગથી જ બુદ્ધિ સુધરે છે સમજણ આવે છે જન્મ મૃત્યુના ફેરા ટળે છે સત્સંગ કરો સત્સંગ સિવાયનું માણસ ચાર પગવાળા ઢોર જેવું છે માટે સત્સંગ કરવો વારંવાર શ્રીજી મહારાજ કહે છે બ્રહ્મરૂપ થઈ ભક્તિ કરવાનું એ બ્રહ્મરૂપ થઈને એટલે ઉપસમ દશાને પામી જવાનું બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે છે
તેની વાસના નિર્વૃત્ત થઈ જાય છે. પ્રથમ પ્રકરણના 11મો વચનામાં છે. એને મહારાજ કે એકાંતિક ભક્ત કહેવાય. તો દેહથી થોડુંક વિલક્ષણ થઈ જવાનું, થોડું દેહ દશા ભૂલવાનું, હું આત્મા છું, આત્મા કોઈનો દીકરો દીકરી કે કોઈ નથી, મનુષ્ય નથી, પટલ નથી, ઠક્કર નથી, કોઈ જ્ઞાતિ નથી, આત્મા તો અચેતન, આત્મા તો દિવ્ય સ્વરૂપ છે, ભેદાતો નથી, છેદાતો નથી, કપાતો નથી, લેપાતો નથી, સુકાતોય નથી, દિવ્ય છે એવો આત્મા. જે ખોડિયામાં મૂકી દે એનું નામ પડે, બાકી આત્મા તો દિવ્ય છે, અવિનાશી છે, નાશ નથી. તો આવો ભાવ રાખી ભજન સ્મરણ કરે તેને ઉપસમ સ્થિતિ વાળા કહેવાય. ધીરે ધીરે એટલે સુધી ન પહોંચી શકે, ધીરે ધીરે દેહભાવ તો ટાળવો જોઈશે ને. તો સતાનંદ સ્વામી કહે છે, હે પુરુષોત્તમ નારાયણ, તમે ઉપસમ સ્થિતિવાળા છો અને ભક્તજનોને એવો જ ઉપદેશ આપો છો, એવા હે પુરુષોત્તમ નારાયણ તમને હું વારંવાર નમસ્કાર કરું છું. હે ગુણ ગુણ ગાલ તારવા કરિયા વાલ તાર સટ કતિ ચાલ માં જાઉં વારે જાઉં વારે જાદુ ગારી આંખ તારી મીઠી મીઠી વાત તારી ગોપીઓ જાય છે બલિહારી રે જીરે ગોપીઓ જાય છે બલિહારી રે જીરે ગોપીઓ જાય છે બલિહારી સજાનંદ સ્વામી મહારાજ ની જય શ્રી નર નારાયણ ભગવાન ની જય